વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે છઠ્ઠો પાઠ ભણીએ છીએ, એમાં આપણે એન્ડ પર છે. હું જરા થોડાક મુદ્દા યાદ કરાવીશ. મુદ્દો ચાલુ કરું તે પહેલાં, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 હોય છે, આવો આપણે એક પ્રમેય સાબિત કર્યો. બીજું, ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસન્મુખ કોણના માપના સરવાળા જેટલું હોય છે, એ બી આપણે સમજી ગયા. પછી આપણે ખૂણાઓની જોડ જોઈ, અનુકોણ, યુગ્મ કોણ, અંતઃકોણ, છેદિકાની એક બાજુના અંતઃકોણો, આ બધા મુદ્દાઓ આપણે સમજીએ છીએ. હવે સ્ટાર્ટ કરીએ. ત્રિકોણ ABCમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C, 1/2 જેમ 1/3 જે 1/6, તો બધા માપ શોધો. ચાલો ધારો કે ખૂણો A બરાબર 1/2 x થશે, એનું પ્રમાણ 1/2 એટલે 1/2 x. ચાલો ખૂણો B બરાબર આવશે 1/3 x, અને ખૂણો C બરાબર 1/6 x થશે. ચાલો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180, એ x/2, 1/2 x એટલે x/2, વત્તા x/3 વત્તા x/6 બરાબર 180. ચાલ લસા 6 આવશે, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 1, ગુણક સંખ્યા એટલે કે 3x, આ બેનો ગુણાકાર, વત્તા 2x વત્તા x બરાબર 180, ક્રોસ ગુણાકાર, 3 × 2 = 5 = 6 એટલે 6x/6 બરાબર 180, 6 કેન્સલ એટલે કે માટે x બરાબર 180. હવે મને બધા ખૂણા મળશે. ચાલો ખૂણો A બરાબર x/2 એટલે કે 180/2 બરાબર 90. આ જ પ્રમાણે ખૂણો B મળશે. ખૂણો B બરાબર x/3, 180/3 એટલે કે 60 આવશે. એક પ્રમાણે મને C મળશે, એ 30 આવશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે શોધી શકીએ. ચાલો આમાં આકૃતિનું કામ નથી. હવે ત્રિકોણ ABCમાં ખૂણા Aનું માપ 2x - 5 એટલે મને ખૂણો આપ્યો xના સ્વરૂપમાં, આમાં પ્રમાણ આપેલું આમાં x છે. ચાલો સીધું ત્રિકોણ ABC માટે, ચાલો માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ખૂણો A 2x - 5 વત્તા ખૂણો B 5x + 5 વત્તા ખૂણો C 3x + 50 બરાબર 180. એક્સ વાળા સજાતીય પદ 2 ને 5, 7 ને 3, 10 એટલે 10x. ચાલો 5 ને 5 કેન્સલ વત્તા 50, ચાલો બરાબર 180, માટે 10x = 180 - 50, માટે 10x = 130, માટે x = 130/10x = 13. ચાલો મને 13 મળે x. હવે તમને એમ કે એક્ઝામમાં ખૂણો C શોધો કે ખૂણો A શોધો, તો કરવાનું કઈ નહીં, ખૂણો C. ચાલો ખૂણો C બરાબર 3x + 50. હવે x મૂકી દો, 3 કૌંસમાં 13 + 50, 43 + 39 + 50 એટલે કે 89. આપણને પર્ટિક્યુલર ખૂણો મળી જાય. આ જ પ્રમાણે ખૂણો B ને એ તમે શોધી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આકૃતિ આપી છે, આકૃતિમાં x શોધો. હવે આકૃતિ જરા સ્ટડી કરો. તમને આકૃતિ તમે સ્ટડી કરશો તો તમે જોઈ લો, તમને એક ત્રિકોણ, અંદર 2 ત્રિકોણ દેખાય છે, પણ એક ત્રિક બતાવો ત્રિકોણ તમને. આ ત્રિકોણ જરા જોજો, આ ત્રિકોણ ABC છે, આ ત્રિકોણ ABC. ચાલો ત્રિકોણ ABC, ત્રિકોણ ABC નો બહિષ્કોણ, નો બહિષ્કોણ તમે જો CBD થશે, ખૂણો CBD થશે બહિષ્કોણ. ચાલો હવે આપણને ખબર છે બહિષ્કોણનું માપ તેના અંતઃસન્મુખ કોણના માપના સરવાળા જેટલું, એટલે કે ખૂણો CBD આ બહિષ્કોણ બરાબર ખૂણો C વત્તા ખૂણો A, આ આપણને મળવાના હોય. આ બહિષ્કોણ એ આ બેનો સરવાળો, અંતઃસન્મુખ કોણ. ચાલો C બરાબર 26 + 27 એટલે કે 3 = 53 આવશે. ચાલો આ આપણને ખૂણો 53 મળ્યો. વિદ્યાર્થી મિત્રો સમજો, હવે તમે જોજો આકૃતિમાં આ ત્રિકોણ તમને જોવા મળ્યો, આ ત્રિકોણ તમે ચેક કરો EBD. ચાલો ત્રિકોણ EBD માટે, માટે ચાલો એક તેના ત્રણે ત્રણ ખૂણા એટલે ખૂણો E વત્તા ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180.
ઈ શોધવાનું, આ ઈ દબાવી દો. ચાલો વત્તા બી તમે લાવ્યા 53, આ 53 બહિષ્કોણ, વત્તા ડી આપેલો 45 ઇઝ ઇક્વલ ટુ 180. માટે ખૂણો ઈ વત્તા, ચાલો સરવાળો, 8 ને 9 98 બરાબર 180. માટે ખૂણો ઈ બરાબર 180 ઓછા 98 એટલે કે 2, 9 ને 8 82 આવશે, એટલે ખૂણો ઈ 82. ચાલો હવે આ 82 આવ્યો, આ તમે લાવ્યા 82. હવે આ બંને રેખિત જોડ, એટલે મારો પ્રશ્ન x શોધવાનો, એટલે સીધો જવાબ x બરાબર આ ખૂણો 82, તો એને 180 માંથી બાદ કરો. કેમ? આ બંને રેખિત જોડ, એટલે સીધું 180 ઓછા 82 એટલે કે અહીં 10 2 એટલે આવશે 8 અને 7 98. માટે x બરાબર 98. આ રીતે તમે ત્રિકોણ સમજીને, આકૃતિ સમજીને તમે ગણતરી કરી શકો, પણ બેઝિક કન્સેપ્ટ એક જ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શું કહેવા, બીજી આકૃતિ આપી, ક્યુટી લંપિયા, આ ક્યુટી એટલે અહીં 90 નો ખૂણો આપ્યો. ચાલો હવે તમે જરા ચેક કરજો, તમને એક ત્રિકોણ મળ્યો છે, એ ત્રિકોણમાં એક્સ ને વાય આપણે શોધવાના, એટલે હું ત્રિકોણ બતાવું તમે, જે આ ત્રિકોણ જે દોરું છું એ ત્રિકોણ પર જરા ભાર આપજો. આ ત્રિકોણ, ચાલો આ ત્રિકોણ તમે જોઈ લો, આ ત્રિકોણ જે છે એમાં વચ્ચે હું કાઢી લખું તો આઈડિયા આવશે. ચાલો ત્રિકોણ QTR, ત્રિકોણ QTR માટે, ચાલો માટે ખૂણો Q વત્તા ખૂણો T વત્તા ખૂણો R બરાબર 180. ખૂણો Q 40, ચાલો T 90, આ 90 છે અને R આ X છે બરાબર 180. 9 ને 4 13, 130 ને બાજુ બદલો, X બરાબર 190 ઓછા 130 એટલે X બરાબર 60 આવશે. ચાલો મને એક આન્સર મળી ગયો 60. હવે આપણી આકૃતિ છે જ, એટલે હું એક કામ કરું, આપણી આકૃતિમાં આ રીતે આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો સમજો, હવે અહીંયા વાય મને આપ્યો છે, આ વાય, આ વાય મારે શોધવાનો. ચાલો હવે આપણે એક કામ કરીશું, તમારે આ વાય શોધવો હોય તો સીધું શું કરવાનું છે આગળ, તો કે ત્રિકોણ તમારો બદલી કાઢો. એ ત્રિકોણ તમે જોઈ લો, આ ત્રિકોણ લેવાનો છે, આ ત્રિકોણ, અરે આ ત્રિકોણ. હવે આ ત્રિકોણ કયો તેવું જો, પી એસ આર, ચાલો ત્રિકોણ પી એસ આર માટે, આ ત્રિકોણ પી એસ આર માટે, ચાલો એના ત્રણે ત્રણ ખૂણા, ખૂણો પી વત્તા ખૂણો એસ વત્તા ખૂણો આર બરાબર 180, પી 30, ચાલો વત્તા એસ, એસ આપણે શોધવાનો, એસ રવાઈ દો, વત્તા આર એક્સ બરાબર 180, ચાલો 30 રવાઈ દો, એસ પણ રવાઈ દો અને એક્સ તમે લેવા 60, આ 60 બરાબર 180 એટલે ખૂણો એસ બરાબર 180 ઓછા 90 બરાબર 90. ચાલો તમે જોઈ લો, આ ખૂણો 90 આવ્યો. હવે આ બંને રેખિત જોડ, આ રેખિત જોડ એટલે સીધો જવાબ ખૂણો વાય બરાબર, એટલે કે વાય બરાબર, ચાલો 180 ઓછા 90, આ બંને રેખિત જોડ એટલે 180 ઓછા 90 બરાબર 90 એટલે કે વાય બરાબર 90, એક્સ બરાબર 60 અને વાય બરાબર 90. આ રીતે તમે ગણતરી કરી શકો. દાખલો છેલ્લો, આકૃતિ આપી, હવે આકૃતિમાં એડીસી માં આ ખૂણો એકચ્યુઅલી આ પ્રશ્ન છે આપણો, બરાબર. ચાલો હવે હું એક કામ કરું, આકૃતિમાં આ શોધવું છે એટલે હું આને લંબાવું, તમે જો આમ દરા લાઈન, એટલે કિરણ સીડી રચો, આ કિરણ સીડી રચશો, આ કિરણ તો એ તમે જોઈ લો આ બાજુને છેદશે. ચાલો આને એમ આપી દઉં, કોણ આપી દઉં, એમ. હવે તમે જો તમારો ત્રિકોણ બન્યો એમ બી સી, ત્રિકોણ કયો બન્યો, એમ બી સી, ચાલો ત્રિકોણ એમ બી સી માટે ખૂણો એમ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 એમ શોધવાનું. ચાલો વત્તા બી 50 વત્તા 55, આ સી 55 બરાબર 180, માટે એમ બરાબર 180 ઓછા 105, આ બેનો સરવાળો બાજુ બદલો એટલે કે એ આવશે 75. વિદ્યાર્થી મિત્રો એમ મળ્યો, આ મને ખૂણો મળ્યો 75. હવે તમે જોઈ લો આનો મને આ મળશે રેખિક જોડ, એટલે ખૂણો એ એમ ડી, એ એમ ડી જોજો, એ એમ ડી એટલે આ ખૂણો રેખિત જોડ એટલે 180 ઓછા 75 એટલે 5 એટલે અહીંયા 10 આવશે. વિદ્યાર્થી મિત્રો 105 મળ્યો. હવે તમારો ફાઇનલ ત્રિકોણ, ચાલ ફાઇનલ ત્રિકોણ કોણ, તો જરા જોઈ લો આ ત્રિકોણ, આ આવશે ફાઇનલ ત્રિકોણ, આ ત્રિકોણ, ચાલો ત્રિકોણ એ એમ ડી,
ત્રિકોણ AMD માં ખૂણો M મળી ગયો, A મળ્યો, મને D મળવાનો. ચાલો ખૂણો A વત્તા ખૂણો M વત્તા ખૂણો D બરાબર 180. A 30 વત્તા M લાવ્યા 105 વત્તા ખૂણો D બરાબર 180. એટલે કે ખૂણો D બરાબર 180 ઓછા 135 એટલે 5 45 આવશે. એટલે આ ખૂણો આવ્યો 45. હવે આ બંને રેખી જોડ એટલે આપણો ફાઇનલ જવાબ ખૂણો ADC બરાબર 180 ઓછા 45. કેમ? તો કે આ બંને રેખી જોડ એટલે કે ચાલો 5 3 એટલે આપણો જવાબ 35 આવશે. અરે 135. વિદ્યાર્થી મિત્રો આ રીતે મને ખૂણો ADC 135 મળી શકે. બીજી પણ ઘણી રીતો પણ આ રીતે આપણે ગણતરી કરી શકીએ. આની અંદર આકૃતિ બરાબર સમજો અને આકૃતિ વ્યવસ્થિત દોરજો. અહીં આપણું સ્વાધ્યાય આવે છે, પૂરું થાય છે. હવે હું ખાલી જગ્યા લઈશ.